Kamlesh Modi, I am foodie. मित्र वाका नाम पड़े अने त्यारे श्रीराम घुघरावाड़ा नाम याद ना आवे एवं तो केम चाले आज आज ने आ खाता पहला या डिश तो आपड़ी आवी गई छे जोई दियो पण आज खाता पहला तमने छे ने कई रीतना घुघरा बनावे छे ई तमने पहला बताई दो पहला तमने घुघरा कई रीतना बने छे पछी एनी प्रोसेस शुं होय छे केटली मेहनत होय छे एनी पाछळ अने खास तो अहींया छे ने टिकटॉक में सौथी वधारे वीडियो वायरल थयो हतो जे डुंगळी कापवानो ई पण तमने बताई दू पहला तो तमे आ बधी वस्तु पहला जोई लो रेसिपी अने आ डुंगळी केम कापी नहीं जोई लो खाली જોઈ રેસીપી કેવી લાગી તમને આમની જે રેસીપી જે આવી રીતના બનાવતા હોય છે અને ડુંગળી કાપવાની સ્ટાઇલ કેમ હતી
એમની ડુંગળી કાપવાની સ્ટાઇલ હતી. તો હવે ચાલો, હવે 30 રૂપિયા ઘૂઘરાની પ્લેટની કિંમત છે. જોઈ રહ્યા અમારો આ કાઠિયાવાડી નાસ્તો રહ્યો ભાઈ. સૌથી વધારે અમે જો કાઠિયાવાડમાં હે ને ઘૂંઘરા બટાકા, બ્રેડ બટાકા, પછી આ ઘૂઘરા, પૂરી શાક અને ગાંઠિયા, આ અમારું ટ્રેડિશનલ ફૂડ કહેવામાં આવે. પહેલાં તો જેમ આપણા બધાને સબસ્ક્રાઈબરને ખવડાવવાનું ગરમ ગરમ, અહીંયા એક ખાસિયત બહુ સારી છે. અહીંયા ઘૂઘરા જે થાલો પૂરો થવાનું તૈયારી હોય ને ત્યારે ઘૂઘરા નાખવાના, અને જેટલા પણ અહીંયા આવે ને એના બધાને ગરમ ગરમ ખવડાવવાના. અહીંયા તો તમે એક ફરમાઈશ, એક તકલીફ બહુ મોટી છે. અહીંયા તમે જ્યારે પણ આવો ત્યાં તમને ગરમ ગરમ જ ખવડાવે, અને તમને અહીંયા સ્પેશિયલ બધા કહીએ કે તમે ભાઈ મને ઠંડુ દેજો ભાઈ, કારણ કે ગરમ ગરમ ખૂટે નહીં. એટલે ખાસ સારી બાબત કહો કે ખરાબ કહો, પણ મને તો ગરમ ગરમ આવી ખાવાની મળી, આવું મળી જાય ને તો મને તો મોજ આવે. ઘૂઘરાની અંદર બેઝિકમાં છે ને હકીકતમાં જે બટાકાનો મસાલો હોય ને જરાક જ નાખવામાં આવે, પણ આને ઘૂઘરા ન કહી શકો કે સમોસા ન કહી શકો, એ બેનું વચ્ચોવચ્ચ જેવું છે. નગર જે બટાકાના મસાલાની અંદર જે સમોસા હોય તો પણ એનું રીત અલગ હોય, એની અંદર બીજી વસ્તુ પણ અલગ હોય. આમ આપણે કઈ કઈ વસ્તુ અંદર આવતી હોય છે મસાલામાં? બટાણા પણ આમાં બધું આખું મિક્સ ક્રશ જ કરી દીધો છે ને આખો. પેલા સ્ટાર્ટિંગ કેટલા રૂપિયા થી સ્ટાર્ટ કેટલા થી કર્યો? સ્ટાર્ટિંગ 1 રૂપિયા થી, 5 રૂપિયા ની પ્લેટ ફૂલ, આ જે રહી નહી 5 રૂપિયા ની પ્લેટ. પેલા 5 રૂપિયા ની પ્લેટ હતી. અને કોઈ એવો કઈ અનુભવ થયો તમને કે કોઈ આવીને સ્પેશિયલ ઘૂઘરા આટલા એક ઈ હારે જાજી પ્લેટ ખાઈ ગયો હોય કે કેવો કે? અમુક માણસો એવો આવે કે 5-5 ને 4-4 ડીશ હજી આ ડીશ ખાઈ જાય. આ ડીશ 4-4 5-5 ખાઈ, એનાથી વધારે કોઈ ખાધું એ કોઈ? એ તો ખાય જ, બે તો ખાઈ ન જ જાય. એક એક જણો આવે ને બે ડીશ તો ખાય. મિત્રો આ અમારી આ બીજી ડીશ છે. એની પહેલા જયારે એ આવ્યો ને ત્યારે જ ડીશ ગરમા ગરમ ઉલારી ગયા હતા, અને આપણી સાથે જોઈ લ્યો ડુંગળી કિંગ. બતાવો મોઢું, બતાવો તમને આજ બધાને. જોયું હશે તમે ટિકટોકમાં, જે ટિકટોક યુઝ કરતા હોય અત્યારે તો સરકારે બેન કરી દીધું એની ઉપર. એટલે તો તમને વિડીયો બતાવી દઉં એમનો, આ જોઈ લ્યો આ વિડીયો. આવી રીતે ડુંગળી કાપે છે, અને એ આપણે આજે ડુંગળી આંખે પાટા બાંધીને ઘણી બધી મસ્ત મસ્ત અલગ અલગ રીતના ડુંગળી કાપવાની સ્ટાઇલ છે. અને આપણે આજે એમની પાસે મારે શીખવી છે ડુંગળી કાપતા, મને તો થોડી થોડી ફાવે છે, પણ જે આટલી સ્પીડમાં તો મને નથી પડતું. પણ આજે હું પણ એમની સાથે ટ્રાય કરીશ, શીખીશ, શીખડાવે તો શીખડાવજો ને એક મને કાપતા થોડી. ત્યાં લગીને આજે અમે ઘૂઘરા ખાઈ. ઘૂઘરાની અંદર છે ને એમાં 3 ચટણી આપવામાં આવે છે, એક લીલી જે આપણી રાજકોટની, એક તીખી આપણા મોરબીની, અને ગળી ચટણી. ગળી ચટણી કોને નામ આપશું રાજભાઈ? ગળી ચટણી કયા ગામનું નામ આપશું આપણે? વાંકાનેર. વાંકાનેર તો આપણે આપણું કાઠિયાવાડમાં તીખું જ ખાવા વાળા હોય બધા. એકલું ગળું તો બહુ ઓછું લોકો, બહુ ઓછા લોકો ખાય, પણ તીખું તો જોઈએ જ આપણે. ફૂલ મોજ છે એની ઉપર, સાથે જે માથે ડુંગળી નાખવામાં આવે છે ને સેવ, આમાં અહીંયા જગ્યાએ સિંગ નાખવામાં નથી આવે, જે મસાલા સિંગ આવે એની જગ્યાએ ડુંગળી. જોઈ લ્યો આજે વાતો વાતોમાં છે ને ભાઈ, ઘૂઘરાની હાલત આપણે કેવી કરી નાખી છે. અને આપણી આ વાલી વાલી છાસ ને બારે માસ. મને તો મજા આવી ગઈ. અને આ ઘૂઘરા ખાવા માટે જ્યારે પણ તમે ચોટીલા બાજુ જાઓ ને, અથવા માટેલ બાજુ તમે આવો, તો વાંકાનેર પર 4 રસ્તા પાસે બિલકુલ તમને રોડ ઉપર દેખાઈ જશે, હાઈવે ઉપર જ, તો ત્યાં એ જગ્યાએ ઘૂઘરા ખાવાનો સ્ટોપ કરજો, મજા આવશે. મળશું પાછા આવી રીતે અનોખા વિડીયો, અનોખી દુનિયા, અનોખો સ્વાદ. ત્યાં લઈને આપણી એક અમે સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, એને લાઈક કરજો, કમેન્ટ કરજો, અને ઘૂઘરા ખાવાનું તો ભૂલતા નહીં. જય માતા દી, જય મોગલ, જય હિન્દ, બાય બાય. Thank you.